પ્રદેશની અંદર ચૈત્રી પૂનમના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર પણ જ્યાં જ્યાં હનુમાન મંદિર આવેલ છે ત્યાં ત્યાં હનુમાન ભક્ત દ્વારા હનુમાન જયંતિ ઉજવવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા બિલેશ્વર ધામમાં મહંત શાંતિગીરી મહારાજ દ્વારા ચૈત્રી પૂનમ નિમિત્તે અંબેમાના મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી તેમજ આવનાર ભક્તોને મહંત શાંતિગીરી દ્વારા આશીર્વાદ આપ્યા હતા. તેવી જ રીતે વડિયાવીર ગામમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરની અંદર હનુમાન જયંતિ વડિયાવીર ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવી ત્યારે યજમાનો દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ આવનાર તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું. તેવી જ રીતે બડોલી ગામમાં આવેલા શનિધામની અંદર શનિદેવની મૂર્તિ આગળ હનુમાનજીને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં વસંતભાઈ નાયક નવીનભાઈ નાયકને યજ્ઞની પૂજાનો લાભ લીધો હતો. આવનાર તમામ ભક્તોને મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો. ઈડર તાલુકાના દેત્રોલી ગામમાં પણ માથા વગરના હનુમાનની મૂર્તિ આવેલી છે. કહેવાય છે કે મોગલ વખતના સમયમાં મૂર્તિનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું. તે સમયથી જોશી પરિવાર દ્વારા વર્ષો વર્ષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે પણ દેત્રોલી ગ્રામજનો દ્વારા જોશી પરિવાર દ્વારા હનુમાન જયંતિનું આયોજન કરવામાં આવ્યું. મંદિરમાં જોશી પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો. સાંજે ભક્તોને મહાપ્રસાદ પણ આપવામાં આવ્યો. આવી જ રીતે ઈડર શહેરની અંદર આવેલ હનુમાન મંદિર, ગંભીરપુરા હનુમાન મંદિર, બડોલી હનુમાન મંદિર જેવા અનેક હનુમાન મંદિરોમાં હનુમાન ભક્તો દ્વારા ભાવપૂર્વક ભક્તિ સાથે હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતિ ઉજવવામાં આવી. રાકેશ નાયક સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ઈડર.